હેલો ફ્રેન્ડ્સ, હું છું ધર્મેશ કંથારિયા અને ડીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત એક યુટ્યુબ ચેનલ ડીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ચાલી રહ્યો છે પરીક્ષાનો સમય અને પરીક્ષામાં સૌથી વધારે પૂછાતા અંગ્રેજી વિષયના મોટા માર્ક્સના જે પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું રિપોર્ટ રાઇટિંગ. શું લઈને આવ્યો છું મિત્રો? કેવી રીતે તમે રિપોર્ટ લખી શકો એના વિશે આપણે ચર્ચા કરવાના છે. હાઉ ટુ રાઇટ અ રિપોર્ટ, તમારે રિપોર્ટ કેવી રીતે લખવો જોઈએ તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, આ રિપોર્ટ જે છે હવે ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 દરેકે દરેક ધોરણમાં પૂછાતો એક વિષય છે. શરૂઆતમાં ફક્ત હાયર સેકન્ડરીમાં પૂછાતો હતો, પરંતુ હવેથી નવી પરીક્ષા પદ્ધતિમાં તે ધોરણ 10માં પણ પૂછાવાનો છે અને તેની કિંમત રહેશે 5 માર્ક્સ. અહીંયા આગળ મેં ફક્ત 12મા ધોરણનો પ્રશ્ન ક્રમાંક લખ્યો છે. 12મા ધોરણનો આ પ્રશ્ન ક્રમાંક રહેશે 62. ઓકે, આપણે રિપોર્ટ ચાલુ કરીએ તે પહેલાં એક ફરીથી નમ્ર વિનંતી કરું છું. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો, અને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે તમે ધોરણ 12 પાસ કર્યા પછી કમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરવા લાગશો અને કમ્પિટિટિવ એક્ઝામિનેશનના વિડીયો પણ અમે ચાલુ કરી દીધા છે બનાવવાના, કે જે તમને તમારા માટે ઉપલબ્ધ રહેશે યુપીએસસીની એક્ઝામ સુધીના બધા જ વિડીયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરીશું રિપોર્ટ રાઇટિંગ. શું ચાલુ કરીએ? રિપોર્ટ રાઇટિંગ કે જે આપણા માટે ધોરણ 12માં 62મો પ્રશ્ન છે અને તેની કિંમત છે 5 માર્ક્સ. કેટલી કિંમત છે તેની? 5 માર્ક્સની કિંમત છે, આ ધ્યાન રાખીશું. અને જ્યારે 5 માર્ક્સની કિંમત હોય કોઈ પ્રશ્નની તો તમે તેને નેગ્લેક્ટ કરી શકો નહીં, તમારે તેના માટે તૈયારી કરવી જોઈએ. આપણે રિપોર્ટ ચાલુ કરીએ તે પહેલાં કેટલીક રિપોર્ટ વિશેની માહિતી મેળવી લઈએ. રિપોર્ટ શું છે? ઓકે, તો રિપોર્ટને ગુજરાતીમાં અહેવાલ લેખન કહેવામાં આવે. રિપોર્ટને શું કહેવામાં આવે ગુજરાતીમાં? અહેવાલ લેખન. તમે ગુજરાતીમાં જે લખો છો એ જ વસ્તુ તમે આની અંદર અંગ્રેજીમાં લખવાનું છે, બીજું સિમ્પલી કશું જ નથી. પરંતુ યાદ રાખીશું કે અંગ્રેજી આપણી માતૃભાષા નથી, માટે આપણી પાસે એટલું શબ્દોભંડોળ મીન્સ વોકેબ્યુલરી હોતી નથી, અને એ વોકેબ્યુલરી ના હોય તો તમારા માટે તે તકલીફ ઊભી કરશે. ઓકે, તો અહેવાલ લેખન લખતી વખતે તમારે થોડીક વસ્તુ યાદ રાખવી પડશે કે આપણો જે રિપોર્ટ છે બોર્ડની એક્ઝામ વખતે આપણા મગજમાં કોમન વસ્તુઓ હોવી જોઈએ કેટલીક. તો આપણી પાસે રિપોર્ટ જે છે એ 2 પ્રકારના હોય. રિપોર્ટ રાઇટિંગ કેટલા પ્રકારની હોય? તો કે ભાઈ 2 પ્રકારની હોય. કઈ કઈ? તો કે ભાઈ પહેલી વસ્તુ હોય તો કે ભાઈ ચોક્કસ તારીખનો રિપોર્ટ પૂછાય આપણને. કેવો? ચોક્કસ તારીખનો અથવા તો અચોક્કસ તારીખનો. કયો પૂછી શકાય? અચોક્કસ તારીખનો. આ તમારે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રિપોર્ટની અંદર તમારી તારીખ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. જો ચોક્કસ તારીખનો રિપોર્ટ હોય જનરલી, તો તમારે ધ્યાન રાખવું પડશે કે તમારી જે વસ્તુ છે તે તમારો જે કાર્યક્રમ યોજાય છે તેના પછીની બીજી, માની લો કે તમારી શાળામાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવી, તો ટીચર્સ ડે યોજાય છે સામાન્ય રીતે 5 સપ્ટેમ્બરે. કઈ તારીખે યોજાય છે? 5 સપ્ટેમ્બરે. તો તમારા રિપોર્ટની તારીખ આવશે 36 સપ્ટેમ્બર. આ ધ્યાન રાખીશું, એ તારીખ છોડીને તમારે તારીખ લખવી જોઈએ. ઓકે, પરંતુ 2 તહેવારો એવા છે ચોક્કસ તારીખના, કે એક તો છે 15મી ઓગસ્ટ અને બીજો છે 26મી જાન્યુઆરી. આ જ્યારે રિપોર્ટ આવે ત્યારે તમારે લખવું શું તે તમારે ધ્યાન રાખવી પડશે. તો એના પછીની તારીખ તમે લખી શકો, તો કે ભાઈ 16મી ઓગસ્ટ અથવા તો 27મી જાન્યુઆરી. આ તમારે ધ્યાન રાખવાનું. અચોક્કસ તારીખનો રિપોર્ટ હોય તો તમારે પરીક્ષાની તારીખ લખવી. કઈ તારીખ લખવાની? પરીક્ષાની, એટલે કે જે દિવસે તમે રિપોર્ટ લખો છો તે તારીખ. ઓકે, ધ્યાન રહેશે ને? ચોક્કસ તારીખે તમારે બીજા દિવસની તારીખ લખી શકાય, અચોક્કસ તારીખની અંદર તમારે પરીક્ષાની તે જ તારીખ લખવી જોઈએ. ઓકે, આ એક કોમન સેન્સની વાત થઈ ગઈ. બીજી વસ્તુ એ યાદ રાખવાનું, રિપોર્ટ લખતી વખતે બીજી 2 વસ્તુ યાદ રાખવાનું કે રિપોર્ટ આપણી પાસે 2 પ્રકારના હોય. કયા કયા હોય? આ મેં ઘરમાંથી કાઢ્યા છે. ક્યાં તો તે સુખનો હોય, ક્યાં તો તે દુઃખનો હોય. આ ગુજરાતીમાં જે હોય તે, ઓકે, વેધર ઇટ ઇઝ ઓફ હેપીનેસ ઓર સેડનેસ. ઓકે, યુ શુડ અન્ડરસ્ટેન્ડ માય ગુજરાતી ઇઝ નોટ સો ગુડ એઝ એન ઇંગ્લિશ. ઓકે, ડોન્ટ વરી. જો તમારે તમને આઈડિયા આવી જશે કે તમે આર્ગ્યુમેન્ટ વાંચશો એટલે, તો તમારે સુખનો રિપોર્ટ હોય તો તમે એમ કહી શકો અમે વહેલી સવારે જાગ્યા,
સારા એ ગયા, કાર્યક્રમની તૈયારી કરી, મુખ્ય મહેમાન આવ્યા, ખાધું પીધું ને રાજ કર્યું. પણ દુઃખનો રિપોર્ટ હોય તો તમે એવું નહીં લખી શકો મિત્રો કે ભાઈ મુખ્ય મહેમાન આવ્યા. માની લો કે તમને પૂછાયો કે તમે શાળાએ જતા હતા અને રસ્તામાં એક્સિડન્ટ જોયું, તો મુખ્ય મહેમાન આવ્યા, રિબિન કાપી અને પછી અમે બચાવવાનું ચાલુ કર્યું. તો તમારે ધ્યાન રાખવાનું કે તમારે ગપ્પા શું મારવાના છે. અને આપણી પાસે ત્રીજો રિપોર્ટ રહેશે, ત્રીજો પાર્ટ રહેશે કે જે સૌથી મહત્વનો ભાગ છે રિપોર્ટ લખતી વખતે. શું છે રિપોર્ટ લખતી વખતે આપણે સૌથી મહત્વનો ભાગ રાખીશું? તો કે ભાઈ આપણી પાસે રિપોર્ટનું પહેલાં તો આવશે અહીંયા આગળ ટાઇટલ. શું આવશે અહીંયા આગળ? તો કે ભાઈ ટાઇટલ આવશે. અહીંયા આગળ જે ટાઇટલ છે તે હંમેશા સાદા વર્તમાન કાળમાં આવશે. શેમાં આવશે? સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળમાં એટલે શું? જેની ઉજવણી થઈ હોય, જે ક્રિયાપદ આપ્યું હોય તેના ઉપર એસ કે ઈએસ પ્રત્યય લગાડી દેવાનો. શું લગાવી દેવાનો? એસ કે ઈએસ પ્રત્યય. અહીંયા આગળ તમારી ડેટ આવશે. ડેટની સાથે તમે શહેરનું નામ પણ લખી શકો અને નહીં લખો તો પણ કોઈ ટેન્શન નથી, કારણ કે આપણને ફૂલ પ્રૂફ માહિતી મળેલ નથી કે તમે કઈ જગ્યાએથી તમે રિપોર્ટ લખવાનો છે. ઓકે, અને છેલ્લે તમારી પાસે આવશે આ રીતે આ તમારો જે રિપોર્ટનો છે બોડી. આ રિપોર્ટની શું થઈ ગઈ? બોડી થઈ ગઈ. તો યુ મસ્ટ રિમેમ્બર કે આપણો રિપોર્ટ કંઈક આ પ્રકારનો દેખાશે. પહેલાં તમારું ટાઇટલ આવશે, અહીંયા આગળ આવશે ટાઇટલ, એના પછી ડેટ અને પછી રિપોર્ટની બોડી. આ થઈ ગયું તમારે યાદ. આ બોડી છે તે હંમેશા ભૂતકાળમાં રહેશે. શેમાં રહેશે? ભૂતકાળમાં. જ્યારે આ હંમેશા શેમાં રહેશે? વર્તમાન કાળમાં. આટલું કોમન વસ્તુ તમારે પરીક્ષામાં ગપ્પા મારતી વખતે યાદ રાખવાનું. ઓકે, ચાલો હું ટાઇટલ અને ડેટ્સ કરું છું કે જેથી ડેટ કરું છું કે જેથી તમને આઈડિયા આવી જાય. ચાલો હું આને સાફ કરી નાખું છું મિત્રો કે જેથી તમને વધારે ક્લિયર થઈ જશે. ચાલો જોઈએ. રિપોર્ટ રાઇટિંગ આપણા માટે 5 માર્ક્સ છે અને આ HSC બોર્ડનો ડે નંબર આપ્યો છે. SSCનું આપ્યું નથી, ધોરણ 10માં પણ હવે પૂછાશે. ચાલો, તમને જે આર્ગ્યુમેન્ટ આપ્યું છે એક બહુ સારી રીતે આપ્યું છે કે જેની અંદર ત્રણ વસ્તુ ગોઠવીને જ આપ્યું છે. યોર સ્કૂલ હેઝ સેલિબ્રેટેડ એન ઇન્ડિપેન્ડન્સ ડે. શાની ઉજવણી કરી? એન ઇન્ડિપેન્ડન્સ ડે. કેટલીક વાર ઊંધું આપ્યું હોય પેસિવમાં, એન ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ બાય યોર સ્કૂલ. ડ્રાફ્ટ રિપોર્ટ ઇન યોર વર્ડ, ઇન 80 વર્ડ્સ, 100 વર્ડ્સ, વોટ એવર યુ બીન આસ્ક્ડ. તમને કંઈક પણ પૂછી શકાય. તો તમારે ધ્યાન રાખવાનું કે આપણે હંમેશા સ્ટેપ બાય સ્ટેપ જ કામ કરીશું. પહેલાં લખીશું શાળા, પછી ક્રિયા અને ક્રિયાનું નામ. આ જ સ્ટેપ રહેશે. તો પહેલાં લખીશું યોર સ્કૂલ. તો હું દીપમમાંથી કામ કરું છું તો હું પહેલાં મારી શાળા તરીકે લખીશ દીપમ. દીપમ ઇરેઝ. ઓકે, તો હું લખીશ પહેલાં તો યોર સ્કૂલ. તો યોર સ્કૂલના નામ તરીકે હું બરાબર પેજના વચ્ચે લખીશ દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, આ થઈ ગયું મારું ટાઇટલ. હવે એની નીચે ક્રિયા કઈ છે? મારે સેલિબ્રેટ કરવાનું છે. તો આ જે ક્રિયાપદ આપ્યું છે એના ઉપર એસ કે ઈએસ પ્રત્યય લગાવી દેવાનો. બીજી લીટીમાં લખવાનું સેલિબ્રેટ્સ. ઓકે, આ જ રીતે લખશો તો બહુ જ સારું લાગશે. અને તમારી ઉજવણી કરવાનું છે, શેનું ઉજવણી કરવાનું છે? એન ઇન્ડિપેન્ડન્સ ડે. તો તમે લખી દો એન ઇન્ડિપેન્ડન્સ ડે. ઓકે, અને પછી તમે આ રીતે તેને બોક્સ બનાવી દો કે જેથી બોર્ડની અંદર બીજા કરતા તમારો જે પાર્ટ છે વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે, સારો લાગે. આ થઈ ગયું તમારું ટાઇટલ. કંઈક મેં નવું નથી લખ્યું, બસ તમારે પણ આ ધ્યાન રાખવાનું. આપણે જે રિપોર્ટ શીખીશું એકદમ જલેબી જેવો સીધો ચોંતાડી જવાનો. આપણે જે આજે રિપોર્ટ શીખીએ છીએ તે ખુશીનો રિપોર્ટ છે. શેનો રિપોર્ટ છે? ખુશીનો. આનંદનો રિપોર્ટ આવે ચોંતાડી આવો, આનંદનો રિપોર્ટ આવે થઈ જશે આજ. એના પછી આવશે ડેટ. શું આવશે? ડેટ. એક લીટી છોડીને ડેટ. અને હંમેશા કોલન પાડવાનું એ તમારે યાદ રાખી લેવાનું છે. શું પાડ દેવાનું છે અહીંયા ગાડી? કોલન. કોલન એટલે કે ટપકા. આજે જે છે તે તારીખ કઈ છે? હું લખી રહ્યો છું તે તારીખ છે આજે તો 14 ઓક્ટોબર છે. પરંતુ મિત્રો 14 ઓક્ટોબર લખાશે નહીં. શા માટે? કારણ કે પરીક્ષામાં મને પૂછ્યું છે અહીંયા આગળ ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે શું થશે ખબર છે મિત્રો?
તો કે ભાઈ પ્રજાસત્તાક દિન થશે કે સ્વાતંત્ર્ય દિન? ઓફકોર્સ ઇટ ઇઝ સ્વાતંત્ર્ય દિન. અને સ્વાતંત્ર્ય દિન કયા દિવસે ઉજવીએ આપણે? 15 ઓગસ્ટે. તો આપણે લખીશું અહીંયા આગળ એક દિવસ છોડીને 17 ઓગસ્ટ 2019. પૂર્ણવિરામ શા માટે? કારણ કે બીજે દિવસે મીન્સ 16 ઓગસ્ટે છાપું નહીં આવશે, એટલે મેં લખ્યું છે 17 ઓગસ્ટ. આ થઈ ગયું મારું ટાઇટલ. ખ્યાલ આવે છે મિત્ર? જો પહેલાં તો આપણે ટાઇટલ કર્યું, સ્કૂલનું નામ, એના પછી જેની ઉજવણી મીન્સ ક્રિયાપદનો SKES અને તેનું નામ અને ડેટ. ડેટમાં તમે ધ્યાન રાખજો, કારણ કે કેટલાક સારા ટીચર્સ હશે તે માર્ક્સ આપતી વખતે આના ઉપર વધુ ધ્યાન આપે છે, કે જેને આપણે એમ કહે છે બહુ ચીપી ચીપીને માર્ક્સ આપે છે. ના મિત્રો, એ જ સૌથી સારું તપાસે છે, એ તમારી કેર લે છે કે તમે એ બધી ભૂલોમાંથી બહાર આવી શકો. ચાલો હવે જોઈશું હવે રિપોર્ટની બોડી. રિપોર્ટની બોડી અહીંયા આગળ નથી જગ્યા, તો હું નેક્સ્ટ પેજ ઉપર જાઉં છું. ઓકે, તો આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ મારી પાસે. તો હું પહેલાં ખાલી લખી દઉં તમારા માટે ડેટ. કઈ ડેટ લખેલી યાદ છે મિત્રો? તો આપણે લખી હતી ડેટ 17 ઓગસ્ટ 2019. ઓકે, હવે રિપોર્ટ, કોઈ પણ ખુશીનો રિપોર્ટ આવે તો તમારે એ જ લખી લેવાનો. આ મારી પાસે એલાઇનમેન્ટ છે. એલાઇનમેન્ટ એટલે શું થશે? હવે તો તમને યાદ રહી ગયો હશે, એને કહેવાશે હાસ્યો. આ મારો હાસ્યો છે, તમે એમ માની લો, કારણ કે મારું ડ્રોઈંગ વધારે સારું છે. પેરેગ્રાફ પાડીને લખવા લાગવાનું. કોઈ પણ ખુશીનો રિપોર્ટ આવે તમારે આ જ બેઠો ચોંટાડી આવવાનો છે. ક્યાં ફરક પાડવાનો છે તે હું તમને કહીશ. ઓકે, પેરેગ્રાફ પાડીને લખીશું મારી સાથે. હું લખતો જાઉં છું, બોલતો જાઉં છું અને પછી એનું ગુજરાતી સમજાવીશ. ઇટ વોઝ એન ઓસ્પિશિયસ ડે ઓફ અવર લાઈફ, સો વી ગોટ અપ early to go at school, but before us some of the students and teachers arrived there. Full stop. We completed our task in time. Full stop. Mr. ABC, the chief guest, of the program, arrived there in time. Full stop. He raised. He raised our national flag and we saluted it. We sang our national anthem as well. He gave a small but sweet speech
મિસ્ટર પીક્યુઆર ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ હેડ ઓલ્સો ગિવન અ ગ્રેટ સ્પીચ. હી ટોલ્ડ અસ about the value of the day. Full stop. Some of the students took part in the program. Some sang songs, gave speech, etc. They were given prizes by the chief guest. Full stop. We were also given sweets. Really, it was an unforgettable day of life. Okay, મિત્રો, આ થઈ ગયો રિપોર્ટ. ચાલો હવે તમને સમજાવું હું કે રિપોર્ટની અંદર શું કરવાનું છે. આપણે હું કલર બદલી લઉં કે જેથી તમને ખ્યાલ આવશે. આ કલર લઉં, દેખાશે ને આ કલર. હા, ઓકે, ચાલો આ બાજુ જોઈશું. બે જ શબ્દ મેં અઘરા રાખ્યા છે. એક તો પહેલો ઓસ્પિશિયસ, જો બે જ શબ્દ મેં અઘરા રાખ્યા છે, એક ઓસ્પિશિયસ અને બીજો એક છેલ્લી લીટીમાં અનફર્ગોટેબલ, એક શરૂઆતમાં અને એક અંતે. ઓકે, એટલે કે થોડુંક લાગે કે આપણે વધારે કામ કર્યું. બીજું કે મેં કાર્યક્રમનું નામ ક્યાંય લખ્યું નથી, બધી જગ્યાએ મેં પ્રોગ્રામ લખ્યું છે, એટલે કે ખુશી માટે ચાલુ થઈ જશે, કામ થઈ જશે. પણ ક્યાંક ચેન્જ કરવો પડશે, કારણ કે આ જે રિપોર્ટ છે તે ફક્ત 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી માટે જ કામ આવશે. 26મી જાન્યુઆરી માટે જ કામ આવશે, બીજા માટે કામ આવશે ને, એ ધ્યાન રાખીશું આપણે. ચાલો જોઈએ શું શું લખ્યું છે. તે તો લખ્યું છે, ઇટ વોઝ એન ઓસ્પિશિયસ ડે. ઓસ્પિશિયસ એટલે શું? શુભ, માંગલિક, આવા શબ્દનો અર્થ કરી શકાય. અને આ તમે જરાક ગોખી કાઢો તો વધારે સારું, નહીતર અહીંયા ગાડી લખ્યું ગ્રેટ લખી શકાય, ઇટ વોઝ અ ગ્રેટ ડે. પણ બોર્ડની પરીક્ષા આપવા જાઓ છો, થોડી તૈયારી કરો. તો ઇટ વોઝ એન ઓસ્પિશિયસ ડે ઓફ અવર લાઈફ, આપણી જિંદગીનો તે શુભ દિન હતો. સો વી ગોટ અપ અર્લી, અમે વહેલા ચાલી ગયા ટુ ગો એટ સ્કૂલ, શાળાએ જવા માટે. જનરલી આપણને સારાકીય રિપોર્ટ પૂછાવાના છે, એટલે મેં સીધું સ્કૂલ લખી દીધું છે. ઓકે, કોઈ કાર્યક્રમ એવો હોય કે જે બહાર જ હોય તો તેને તે સ્થળનું નામ કરી શકો. બટ બિફોર અસ, પરંતુ અમારા કરતાં પહેલાં, સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, કેટલાક વિદ્યાર્થીઓ એન્ડ ટીચર્સ અરાઈવ ધેર, ત્યાં આવી પહોંચ્યા. વી કમ્પ્લીટેડ અવર ટાસ્ક, અમે અમારું કામ પૂરું કર્યું ઇન ટાઈમ, સમયસર. મિસ્ટર એબીસી, તમારે પરીક્ષામાં મિસ્ટર એબીસી શબ્દનો ઉલ્લેખ કરવાનો નથી મિત્રો. અહીંયા આગળ તમારે કોઈક વ્યક્તિનું નામ લખવાનું છે. યાદ રાખજો ફરીથી, કોઈ પણ રાજકીય નેતાનું નામ લખવાનું નથી. કોનું નામ નથી લખવાનું? રાજકીય નેતા. તમને જે નેતા ગમતો હોય ને એને ઘરે બેસાડો.
પરંતુ તમે ફક્ત વિદ્યાર્થી છો, તમે એનું નામ લખી શકો નહીં. તમે કોઈ પણ પ્રકારના પુસ્તકની અંદર તમે રાજકીય નેતાના નામ નહીં જોયા હશે. અને એનું જ કારણ છે કે તમે એક વિદ્યાર્થી છો, તો વિદ્યાર્થી તમને, કારણ કે અત્યારે તો પરિસ્થિતિ એવી છે મીડિયાના જમાનામાં કે બધા જ નેતાઓ આપણા મગજમાં ઘર કરી ગયેલા. તો તમને એ નેતા બહુ ગમતો હોય તો એને કૂતરાની જેમ પત્તો બાંધો ગરમ અને પારો. પરંતુ અહીંયા આગળ ફક્ત અને ફક્ત કોઈ સામાન્ય વ્યક્તિનું નામ લખજો. બેટર છે કે તમે તમારા પિતાજીનું નામ લખી દો. તો યાદ રાખીશું, રાજકીય નેતાનું નામ નથી લખવાનું, તમારે એક સામાન્ય વ્યક્તિનું નામ લખવાનું છે. મિસ્ટર એબીસી ધ ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ, કે જે કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. અહીંયા આગળ મેં પ્રોગ્રામ જ લખ્યું છે, તમે પ્રોગ્રામની જગ્યાએ જે પૂછાય તેનું નામ લખી શકો. અરાઈવ ધેર ઇન ટાઈમ, તે સમયસર આવી પહોંચ્યા. હી રેઇઝ્ડ અવર નેશનલ એન્થેમ, નેશનલ ફ્લેગ, તેમણે આપણો રાષ્ટ્રધ્વજ ફડકાવ્યો. એન્ડ વી સેલિબ્રેટેડ ઇટ. હવે જે આ શબ્દ છે, હી રેઇઝ્ડ અવર નેશનલ ફ્લેગ એન્ડ વી સેલ્યુટેડ ઇટ, ઓકે, આ જે છે એના માટે તમારે ધ્યાન રાખવું પડશે. કયો? તો કે ભાઈ, હી રેઇઝ્ડ અવર નેશનલ ફ્લેગ એન્ડ વી સેલ્યુટેડ ઇટ. આ જે છે રાષ્ટ્રધ્વજ ફડકાવવાની જે ઘટના છે એ ફક્ત બે જ કાર્યક્રમની અંદર થાય. કયા કયા? 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. તો એ સિવાયના કાર્યક્રમની અંદર આપણે સારાની અંદર જનરલી શું થાય છે? ડીપ પ્રાગત્ય. તો આની જગ્યાએ આપણે શું લખીશું મિત્રો? તો તમે ધ્યાન રાખીશું કે એની જગ્યાએ સામાન્ય સંજોગોમાં આપણે લખવાનો છે આ શબ્દ, હી લીટ અપ અ લેમ્પ એન્ડ વી સેંગ અ પ્રેયર. ઓકે, આનો મતલબ થશે, અહીંયા આગળ આ કલર જે લીધો છે મેં, એનો મતલબ થશે કે તેમણે દીપ પ્રાગત્ય કર્યું અને અમે પ્રાર્થના ગાઈ. ઓકે, 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી સિવાય તમારે ઉપરનું લખવાનું. 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીએ જ રાષ્ટ્રધ્વજ ફરકાય એ તમારે યાદ રાખી લેવું પડશે. એટલે આ વાક્ય તમારે ચેન્જ કરવાનું, એટલે તમારો રિપોર્ટ તૈયાર. એટલે બે વાક્ય ગોખી કરવાના, 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી, તો હી રેઝ ધ નેશનલ ફ્લેગ એન્ડ વી સેલ્યુટેડ ઇટ. એ સિવાયમાં હી લીટ અપ અ લેમ્પ એન્ડ વી સેંગ અવર પ્રેયર. ઓકે, એના પછી લખ્યું છે વી સેંગ અવર નેશનલ એન્થેમ એઝ વેલ. આપણે રાષ્ટ્રગીત બધા જ કાર્યક્રમોમાં ગાઈ શકીએ. હી ગેવ અ સ્મોલ બટ સ્વીટ સ્પીચ, તેમણે નાનકડું પણ મહાન ભાષણ કર્યું. મિસ્ટર પિક્યુઅર, આ જગ્યા ઉપર તમારે તમારા પ્રિન્સિપાલ સાહેબ કે બહેનનું નામ લખવાનું છે. ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ, કે જે શાળાના પ્રિન્સિપાલ છે, હેડ ઓલ્સો ગીવન અ ગ્રેટ સ્પીચ, તેમણે પણ ખૂબ જ મહાન ભાષણ કર્યું. હી હેડ હી ટોલ્ડ અસ અબાઉટ ધ વેલ્યુ ઓફ ધ ડે, તેમણે દિવસનું મહાત્મ્ય દર્શાવ્યું. દિવસનું જે મહાત્મ્ય છે તેમણે અમને દર્શાવ્યું. યાદ રાખજો કે અહીંયા ઘણી મેં મિસ્ટર લખ્યું છે, એટલે બધી જગ્યાએ પ્રોનાઉન તરીકે હી આવ્યા છે. જો તમારી શાળાની અંદર પ્રિન્સિપાલ લેડી હોય તો અહીંયા મિસિસ આવશે અથવા તો મિસ આવશે, અને તેની જગ્યાએ હીની જગ્યાએ બધી જગ્યાએ શી થઈ જશે. સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, કેટલાક વિદ્યાર્થીઓ ટુક પાર્ટ ઇન પ્રોગ્રામ, કાર્યક્રમમાં ભાગ લીધો. સમ સેંગ સોંગ્સ, કેટલાકે ગીતો ગાયા. સમ ગેવ અ સ્પીચ, સમ પરફોર્મ ડાન્સ. આ તમારે ધ્યાન રાખવાનું કે કયો કાર્યક્રમ છે. બધા જ ગીત કાર્યક્રમમાં આ નહીં થશે, હા, કાર્યક્રમમાં ભાગ લાગશે. માની લો કે તમારી શાળામાં વિજ્ઞાન મેળો છે, તમે એમ નહીં કહો કે કેટલા ગીતો ગાયા, તો તે સમયે કહેશો કે સમ મેક ચાર્ટ્સ, સમ શોડ એક્સપેરિમેન્ટ્સ. ઓકે, તમે આ લખવું જોઈએ. તો ધ્યાન રાખીશું, આ તમારું આ જે પાર્ટ છે તે તમારા એના મુજબ ચેન્જ કરી દેવો પડશે. બાકીનું બેઠું નહીં લખો તો પણ ચાલશે. ડે વેર ગીવન પ્રાઇઝિસ બાય ધ ચીફ ગેસ્ટ, તેમણે ચીફ ગેસ્ટે ઇનામો આપ્યા. વી વેર ઓલ્સો ગીવન સ્વીટ્સ, અમને પણ મીઠાઈઓ આપવામાં આવી. રિયલી ઇટ વોઝ એન અનફર્ગોટેબલ ડે. અનફર્ગોટેબલ એટલે શું? અવિસ્મરણીય, ભૂલી નહીં શકાય તેવો અમારા માટે તે દિવસ હતો. ઓકે, આ થઈ ગયો મિત્ર. મેં તમને 3.75-3.75 માર્કનું કામ આપી દીધું છે. આ ગોખી કાઢજો. 3.5 માર્ક્સ અમારા પાકા છે કોઈ પણ હિસાબે. ક્યાં ક્યાં ચેન્જ કરવાનું છે ફરીથી સાંભળીને તમે જોઈ લેજો મિત્રો. તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો. હું ધર્મેશ કંથારિયા ફરીથી મળીશ તમારા માટે નવા નવા વિડીયો લઈને. આશા રાખું છું કે તમને અમારું કામ પસંદ પડ્યું હશે. જો મિત્રો તમને અમારું કામ પસંદ પડ્યું હોય તો પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલ જે છે દીપમ જ્ઞાન ક્રાંતિ, તેને શું કરો? સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને અમે તમારા માટે એક
આખી વેબસાઇટ ક્રિએટ કરાવી છે કે જેનું નામ છે deepamgk.com, કે જેનું કામ ચાલુ છે, મટીરિયલ ભરાઈ રહ્યું છે. તમે એને જુઓ, જો સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખો, અમે ચેન્જ કરાવવાનો પ્રયત્ન કરીશું. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.